જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આજનો આપણો ટોપિક છે ડાયઇલેક્ટ્રિક મધ્યમ ધરાવતું કેપેસિટર. આગળ આપણે જોઈ ગયા કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તો તેની વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેનું મૂલ્ય, પછી કેપેસિટન્સનું મૂલ્ય સી બરાબર એપ્સિલોન ઝીરો એ બાય ડી. તો આપણે જોઈએ કે ધારો કે બે કેપેસિટર પ્લેટ ખરું, તેનું ક્ષેત્રફળ એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. તો બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું થશે? આગળ આપણે સાબિત કરી ગયા તે ઈ બરાબર સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, એને હું ઈ ઝીરો નામ આપું કેમ કે વચ્ચેના વિસ્તારમાં શું છે? શૂન્યાવકાશ. હવે જો બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી હોય તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી, એ કેટલો થશે? વી ઝીરો. બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર કેટલા થાય? ઈ ઇન્ટુ ડી. તો વી ઝીરો છે તો શું થશે? ઈ ઝીરો ઇન્ટુ ડી, બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. હવે આ કોના માટે આપણે સાબિત કરીએ છીએ? શૂન્યાવકાશ ધરાવતા કેપેસિટર માટે. તો તેનું કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી, તો સી ઝીરો હોય તો ક્યુ બાય વી ઝીરો, તો ક્યુની છેદમાં વી ઝીરોની કિંમત ઈ ઝીરો ઇન્ટુ ડી, ક્યુ અહીંયા ડી અને ઈ ઝીરોની કિંમત સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. માટે સી ઝીરો બરાબર એપ્સિલોન ઝીરો ક્યુ અપોન સિગ્મા ઇન્ટુ ડી પાછું, પરંતુ સિગ્મા બરાબર તો શું થશે? ક્યુ બાય એ. તો કિંમત મૂકીએ સી ઝીરો બરાબર એપ્સિલોન ઝીરો ક્યુ, સિગ્માની કિંમત ક્યુ બાય એ ઇન્ટુ ડી, આ બંને કેન્સલ, તો શું થશે? એપ્સિલોન ઝીરો એ બાય ડી. તો આવી ગયું શૂન્યાવકાશ ધરાવતું કોઈ કેપેસિટર હોય તો તેનું કેપેસિટન્સ. હવે આ સૂત્રની અંદર એપ્સિલોન ઝીરો આવે છે કેમ? કેમ કે બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ છે. એની જગ્યાએ જો બે પ્લેટની વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો શું થાય? કે ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આગળ ટોપિકમાં જોઈ ગયા એકવાર કે જેનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે અને અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર ઘટે. આમ અંદરના વિસ્તારનું જે વિદ્યુત ક્ષેત્ર જે નવું થશે ઈ, એ કેટલું થશે? પહેલા જે વિદ્યુત ક્ષેત્ર હોય ઈ ઝીરો તેના કરતા કે માં ભાગનું થશે, જ્યાં કે બરાબર શું છે? જે માધ્યમ મૂકેલું હોય તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક. કે બરાબર ડાયઇલેક્ટ્રિક અચળાંક. વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? કે માં ભાગનું. અને જે વિદ્યુત સ્થિતિમાન હશે તે પણ કેટલું થશે? કે માં ભાગનું થશે. વિદ્યુત ક્ષેત્ર પણ કે માં ભાગનું અને વિદ્યુત સ્થિતિમાન કે માં ભાગનું. શૂન્યાવકાશ ધરાવતું કેપેસિટર હતું માટે અહીંયા એપ્સિલોન ઝીરો આવે. એની જગ્યાએ કોઈ એપ્સિલોન જેટલું પરમિટિવિટી ધરાવતું માધ્યમ હોય તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો માધ્યમ મૂક્યા બાદ નવું કેપેસિટર સી બરાબર શું થશે? કેપેસિટર એપ્સિલોન ઝીરોની જગ્યાએ એપ્સિલોન એ બાય ડી. બીજું બધું સેમ રહેશે, એપ્સિલોન ઝીરોની જગ્યાએ શું આવે? એપ્સિલોન, અને તેને આપણે નામ આપ્યું સી. હવે આ સી અને સી ઝીરો એ બંનેનો ગુણોત્તર લઈ લે તો સી બાય સી ઝીરો, તો ડાબી બાજુ શું છે? સી, તો તેની કિંમત એપ્સિલોન એ બાય ડી છેદમાં સી ઝીરોની કિંમત એપ્સિલોન ઝીરો એ બાય ડી. તો બંનેનો ડી ડી કેન્સલ, બંનેના એ કેન્સલ, તો બાકી શું રહેશે? એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો. પરંતુ એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો એને તો શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક અચળાંક કે, પરંતુ એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો એને શું કહેવાય? કેપિટલ કે, ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો સી બાય સી ઝીરો ઇઝ ઇક્વલ શું આવ્યું આપણે માટે? સી બાય
सी जीरो इज इक्वल टू के माटे सी बराबर केटला थाय के गुणिया सी जीरो। तो एक महत्वनु सूत्र मिली गयु के जो कैपेसिटर बे प्लेट वच्चे कोई डायइलेक्ट्रिक मध्यम मुकवामां आवे तो त्यार बाद जे नवुं कैपेसिटन्स मळशे ते शून्य अवकाश हतो त्यारे जे कैपेसिटन्स होय तेना करता के गणो थशे। शुं कीधुं के डायइलेक्ट्रिक मध्यम मूक्या पछीनुं कैपेसिटन्स शून्य अवकाश हतो त्यारे जे कैपेसिटर होय कैपेसिटन्स तेना करता के गणो थशे अने शून्य अवकाश धरावता मध्यम माटे के बराबर वन अने बाकीना बधा ज मध्यम माटे के ग्रेटर देन वन आवे। आम शून्य अवकाश सिवाय कोई पण मध्यम में मुकवामां आवे तो कैपेसिटर ना कैपेसिटन्स में वधारो थाय छे। तो एक त्रण वस्तु याद रखवानी के डायइलेक्ट्रिक मध्यम मुक्या बाद बे प्लेट वच्चेना विस्तार में विद्युत क्षेत्र घटे अने केटलुं थाय के मां भागनुं, विद्युत स्थितिमान पण घटे ते केटलुं थशे के मां भागनुं, परंतु માત્ર કેપેસિટન્સ વધે છે અને તે કેટલું થશે કે ઘણું થશે। એટલે કોઈ એમસીક્યુ માં પૂછાય કે કેપેસિટરના કેપેસિટન્સ વધારવા માટે શું કરવાનું, તો શું કરવાનું, તે બે કેપેસિટરની જે બે પ્લેટ હોય તે બે પ્લેટની વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દો તો તેનું કેપેસિટન્સ ઓટોમેટિક વધી જશે।